મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામ વૃત્તિથી આપ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું, બહારનું ખાવા પીવાનું આજના દિવસે ટાળો, નહીં તો તબિયત બગડશે. કોર્ટ કચેરીથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈ ઝાંસામાં ફસાવવું નહીં. વાત કરીશું વૃષભ રાશિની. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિય પાત્ર સાથેની મુલાકાત આપને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આપના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખૂબ જ આનંદ અનુભવશો. કેટલાક લોકો આપના મનમાં વિઘ્નો ઊભા કરશે પણ ફાવશે નહીં તે લોકો. વાત કરીશું મિથુન રાશિની. આપના પરિવારનું વાતાવરણ ઉલ્લાસમય રહે, શરીર અને મનમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. આપના કી પડેલા કાર્યો પૂર્ણ થતા આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે, નાના મોટા પ્રવાસો પણ થશે. વાત કરીશું કર્ક રાશિની. ભવિષ્યનું આર્થિક આયોજન કરવા માટે આપ સારો સમય છે. જે આપને મન લગાવીને કામ કરશો તો આપને કામમાં સફળતા મળશે. આજે કોઈ સાથે વાદ વિવાદમાં ન પડવું, વધુ પડતું ખાવું નહીં, તબિયત બગડવાની શક્યતાઓ જોવાઈ રહેલી છે. વાત કરવી છે આજના દિવસે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે અહીંયા શારીરિક માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય, આર્થિક નુકસાનની શક્યતાઓ છે. પાણીથી સંભાળવાની જરૂર છે. મધ્યાહન પછીનો આપનો સમય આર્થિક આયોજન ચોક્કસ રીતે કરી શકશો. બાળકો તરફથી આનંદના સમાચાર પ્રાપ્ત કરી શકશો. વાત કરીશું કન્યા રાશિની. કાલ આપને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફથી આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આપનું નાણાકીય લાભ સારો રહેશે. નવા કાર્યનો પ્રારંભ આપના દિવસે શુભ સમય આપશે. પત્ની સાથે મનમેળ સારું રહેશે. ક્યાંક બહાર જવાનો યોગ બની રહેશે. કોર્ટ કચેરીથી સાવધ રહેવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. આવતીકાલના દિવસની અંદર ભાગમાં આપની તંદુરસ્તી થોડી બગડશે. મનમાં આજના દિવસે થોડો અણબનાવ આપના જીવનમાં રહેશે. મનની અંદર પણ અસ્થિરતા જોવા મળશે. પરિવારમાં સંભાળીને વર્તન કરવું જરૂરી છે. ધર્મ કાર્ય અર્થ નાણાં ની અંદર ચોક્કસ રીતે ખર્ચ થશે. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનો યોગ બની રહે છે. તેની અંદર જઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશો. વાત કરીશ વૃશ્ચિક રાશિની. વર્તમાન સમયમાં આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ ઊભું થાય. ક્રોધ ન કરવો. સ્નેહ અને મિત્રો સાથે મળવાનો પ્રસંગ ઊભા થાય. સારું ભોજન પણ પ્રાપ્ત થશે. વાત કરીશું ધનરાશિની. આપને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીના કાર્યથી સાવધાન રહેવાની જરૂર છે. દિવસ દરમિયાન નાના મોટા પ્રવાસ થઈ શકે છે. આજનો દિવસ આપના માટે વેપાર, આર્થિક અને સામાજિક રીતે લાભદાયી પ્રાપ્ત થશે. વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં સારી રીતે આજનો દિવસ પ્રસાર થઈ શકે એમ છે. બહુ આનંદપૂર્વક દિવસ પ્રસાર થશે. ક્યાંકથી નોકરીની સારી તક મળશે. આ તક છોડવી નહીં. આ તક તમારા પૂર્ણ ભાગ્યોદય માટે રચાયેલી છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે. વાત કરીશું કુંભ રાશિ. મન માન મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાનો યોગ છે. આપના દરેક કાર્ય સરળતાથી પાર પડે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્ટ થાય. ધંધામાં બઢતીનો યોગ બને. વાત કરીશું મીન રાશિની. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના સમયની અંદર જ આપની અનુકૂળતા સારી રહેશે. ઉપરી અધિકારીઓ માટે, હરીફો માટે વાદ વિવાદ ન કરવો. પ્રવાસની શક્યતાઓ સારી છે. અવિવાહિત માટે આનંદ થવો એ જરૂરી છે. સગાઈનો પ્રસંગ બનશે. વાત કરીશું મેષ રાશિની. મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મિત્રો ભાદરવા અમાસ અને આજનો દિવસ શ્રેષ્ઠ છે. મિત્રો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી, ગ્રહોની શાંતિ માટે ગ્રહોની પૂજા કરવાથી, પિતૃઓની પ્રસન્નતા માટે પિતૃની પૂજા કરવાથી આજના દિવસે આપ સારી રીતે ગ્રહ પ્રસન્ન કરી શકશો. ગ્રહોને પ્રસન્ન કરી શકશો. શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશો. સાથે પિતૃની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરશો. ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્તિ કરવી હોય તો આજના દિવસે તાંબાના કળશની અંદર પાણી તેમજ જર્મન અથવા સ્ટીલના કળશની અંદર ગાયનું દૂધ, એની અંદર કાળા તલ નાખી ભગવાન શિવને ઓમ નમઃ શિવાય મંત્ર અથવા કોઈ બ્રાહ્મણ સાથે રુદ્રાભિષેક કરાવો અથવા અષ્ટાધ્યાય રુદ્રીનું પઠન કરાવી ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થશે. ભગવાન ગ્રહોની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો ગ્રહોની પૂજા કરવા માટે આજના દિવસે ગાયને ઘાસ ખવડાવો અને ગાયના દર્શન કરી અને ગાયદાન પણ કરો. સાથે ગ્રહોની પૂજા કરી ભગવાન ગ્રહને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ધાન્યથી તેમનું દાન કરો. ભગવાન પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે દેવ મનુષ્ય પિતૃ તર્પણ, મહાલય શ્રાદ્ધ અથવા નાણાબલી શ્રાદ્ધ કરવાનો ચોક્કસ આગ્રહ રાખો. એ ના થઈ શકે તો આજના દિવસે બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવો અથવા પીપળાના વૃક્ષ આગળ જઈ અહીંયા સરસવના તેલનો દીવો કરી ભગવાન પીપળની પૂજા કરો.
સાથે 5 અથવા 11 અથવા 7 પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃની એક માળા કરી તે પીપળાના વૃક્ષ નીચે ભગવાન પિત્રોને યાદ કરી ચોક્કસ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. મિત્રો, જેડએસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, દરરોજ નિહાળો. સવારના સમયની અંદર આપની હાજરી છે. અસ્તુ શ્રી જય ગણેશ.